બેટા. હા બા, બોલો ને, કઈ કામ હતું? વો બેટા, એક વાત કહેવા આવી છું. તમારા લગ્ન થયા, પરણીને આવ્યા ને માન હજુ એક મહિનો થયો છે, અને તમને તો ખબર જ છે કે જતીનનો પગાર ઓછો છે, એટલે બહુ રૂપિયા ઘરમાં બચતા જ નથી. હા બા, એ મને સારી રીતે ખબર છે. બેટા, હું શિક્ષક હતી, હું પેન્શન ઉપર છું, એટલે અત્યારે મારું પેન્શન આવે છે. લે આ 5,000 રૂપિયા તું રાખ. પણ બા, મારે તે રૂપિયાની કાંઈ જરૂર નથી, મારે નથી જોતા. બેટા, ભવિષ્યમાં જરૂર પડશે, એટલે તું રાખી લે અને આ રૂપિયા બાપરતી નહીં, ભેગા કરજે. પણ બા, તમે કહ્યું ને કે ભવિષ્યમાં જરૂર પડશે, હું કંઈ સમજી નહીં. બેટા, આ જીવન ઘટનાઓથી ભરેલું છે, અને જીવનમાં કંઈક ને કંઈક તકલીફ તો આવતી જ હોય છે, અને ત્યારે રૂપિયાની જરૂર પડતી હોય છે. એવા સમયે રૂપિયા કામ આવશે, સાચવીને મૂકી દે. સારું બા. હું આ ઘરમાં પરણીને આવીને એને 10 વર્ષ થયા, પણ આજ સુધી બાએ મને 1 રૂપિયો નથી આપ્યો, અને આ કામિની પરણીને આવીને એને 5,000 રૂપિયા આપી દીધા. શું કરે છે? મોબાઈલમાં ટાઈમ પાસ? હા ભાભી, જો ને કંઈ કામ નથી તો કંટાળો આવતો હતો, એટલે પછી મોબાઈલમાં ટાઈમ પાસ કરતી હતી. કામિની, તને ભાઈ 5,000 રૂપિયા શેના માટે આપ્યા? એટલે ભાભી, તમને ખબર છે કે બાએ મને 5,000 રૂપિયા આપ્યા છે? હા કામિની, જ્યારે બા તને પૈસા આપતા હતા ને, ત્યારે હું તારા રૂમથી બહાર નીકળતી હતી, અને મેં જોયું કે બા તને પૈસા આપતા હતા. ભાભી, મેં બાને નહોતું કહ્યું કે મને રૂપિયા આપે, બાએ સામેથી મને રૂપિયા આપ્યા છે. હા, પણ શું કામ આપ્યા? અરે, એવું તો તે શું જાદુ કર્યું છે બા ઉપર કે તું પરણીને આવીને હજી 1 મહિનો નથી થયો અને તને વાપરવા માટે 5,000 રૂપિયા આપી દીધા? તમે આમ આડોળું ના બોલો ભાભી, મેં કોઈ જાદુ નથી કર્યું એમના પર. હવે એ તો મને શું ખબર કે એમને મારા પર શું હરખ ઉભરાણો કે મને રૂપિયા આપી દીધા. હું આ ઘરમાં પરણીને આવીને 10 વર્ષ થયા, અરે મને તો ક્યારેય 1 રૂપિયો નથી આપ્યો એમને. તો એમાં હું શું કરું? તમે આ સવાલ બાને જઈને પૂછો ને. બાને હું આ સવાલ ચોક્કસ કરીશ કે એ બંને વહુ વચ્ચે આટલો બધો ભેદભાવ શાના માટે રાખે છે. નાની વહુ સારી લાગે છે અને હું નથી ગમતી એમને. ભાભી, તમારે જે કહેવું હોય ને એ બાને જઈને કહેજો, મારી જોડે આવી ખોટી લપ ના કરો. જતી, એક વાત કહું તમને? બોલ ને, શું વાત છે? જતીન, બાએ મને 2 દિવસ પહેલાં 5,000 રૂપિયા આપ્યા અને કહ્યું કે આ સાચવીને મૂકી દો, ભવિષ્યમાં કામ લાગશે. બાએ તને પૈસા આપ્યા? શું વાત કરે છે? પણ આ વાતથી હિરલભાભી નારાજ છે. એને એમ થાય છે કે આજ સુધી બાએ મને કોઈ દિવસ 1 રૂપિયો નથી આપ્યો, અને તને તો લગ્ન થયા હજુ 1 મહિનો પણ નથી થયો કે 5,000 રૂપિયા આપી દીધા. તો એમાં હિરલ ભાભીને ખોટું ના લગાડવું જોઈએ. બાને ઈચ્છા થઈ તને પૈસા આપવાની તો આપ્યા, એમાં શું થઈ ગયું? પણ હિરલ ભાભીને બહુ ખોટું લાગી ગયું છે, અને એ તો બાને પૂછવાને પણ છે. બૈરાઓનું બહુ મોટું આજ દુઃખ છે કે એમનાથી કંઈ જોવાતું નથી. પણ કામિની, મને એ નથી સમજાતું કે બાએ તને પૈસા આપ્યા શા માટે? બાના પેન્શનમાંથી મને યાદ છે ત્યાં સુધી મને 1 વાર પણ 1 રૂપિયો નથી આપ્યો. એ તો હવે મને પણ નથી ખબર
પણ બા એમ કહેતા હતા કે આમાંથી એક પણ રૂપિયો વાપરતા નહીં, સાચવીને મૂકી દેજો, એટલે ભવિષ્યમાં કામ લાગશે. મને લાગે છે કે બા તારી ડિલિવરીની તૈયારી કરતા હશે, એને જલ્દી દાદી બનવું હશે. શું તમે પણ કઈ પણ બોલ્યા કરો છો? છાનામાના બેસો હવે. ઓકે ઓકે, તને નહીં ગમે તો નહીં બોલું બસ. પણ કામિની, બાની વાત વ્યર્થ ના હોય. એણે તને 5,000 રૂપિયા આપ્યા અને કહ્યું કે ભવિષ્યમાં કામ લાગશે, એટલે એની પાછળ કંઈક કારણ તો હશે જ. એ તો હવે તમે એમને મળીને જ પૂછી લેજો. હા, બાને પૂછવું તો પડશે જ. વો બેટા, લો આ 5,000 રૂપિયા, આ સાચીને તિજોરીમાં મૂકી દેજો. પણ બા, આજકાલ કરતા કરતા તો 6 મહિના થઈ ગયા, તમે મને હર મંથને કેમ પૈસા આપો છો? બેટા, હું જે કરતી હોય ને એ સમજી વિચારીને જ કરતી હોઈશ. સો તું વધુ કંઈ પૂછ ના, અને આ રૂપિયા સાચવીને મૂકી દે અને વાપરતી નહીં. સારું બા. બા, મારે પણ તમને એક સવાલ પૂછવું છે કે આજ દિન સુધી એક 100ની નોટે તમે મને નથી આપી, અને આ તમારી લાડકી વહુને તમે દર મહિને 5,000 રૂપિયા આપો છો. આ બંને વહુમાં આટલો ભેદભાવ શા માટે કરો છો બા? શું કારણ છે? વહુ બેટા, મારે તમારા બે વચ્ચે કોઈ ભેદભાવ નથી, મારા માટે તો તમે બંને સરખા છો. બા, ભેદભાવ છે હં, અને તમને દેખાય જ છે. તમે તમારી નાની વહુને લાડ કરો છો અને રૂપિયા પણ આપો છો, અને મારો તો તમે ભાવે નથી પૂછતા. બેટા, તું ખોટું ના લગાડીશ, મારા મનમાં એવું કાંઈ નથી, મારે મન તો તમે બેવ સરખી જ છો. બા, આ વખતે તમે આ 5,000 રૂપિયા ભાભીને આપી દો. નહીં બેટા, આ રૂપિયા તું જ રાખ, તારે એની જરૂર પડશે. પણ મારે આ રૂપિયાની શું જરૂર પડશે? અને તમે આ શું વાત કરો છો ને, મને તો એ જ નથી સમજાતું. એવું અત્યારે તને નહીં કહી શકું, પણ આ રૂપિયા તું સાચવીને મૂકી દે, હું સમય આવે ને ત્યારે બધું કહીશ. હા હા, મૂકી દે રૂપિયા તારી તિજોરીમાં અને કરો ભેગા. પણ શું થયું છે એને? મારી બેન કામિની એક કિડની ફેલ થઈ ગઈ છે. કિડની પર અસર થઈ ગઈ, જો કે ત્યારે ટ્રીટમેન્ટ કરાવતી વખતે એને સારું તો થઈ ગયું હતું, પણ પછી ડોક્ટરે કહ્યું હતું કે કામિની 22-23 વર્ષની થશે ને,
પછી એની કિડની ડેમેજ થઈ જશે. લગ્ન પહેલા હર્ષાબેને મને બધી વાત કરી હતી, પણ મેં ઘરમાં કોઈને કહ્યું નહોતું, એટલે જ હું દર મહિને કામીની વહુને 5000 રૂપિયા આપતી હતી. તે કહેતી હતી કે સાચવીને રાખજો, ભવિષ્યમાં કામ લાગશે. બા, મને માફ કરજો, મને આ બધી વાતની કોઈ ખબર જ નહીં હતી. કાંઈ વાંધો નહીં બેટા, એ બધું જવા દો અત્યારે. હર્ષાબેન, કામિનીની તબિયત કેમ છે અત્યારે? હવે ચિંતા કરવા જેવું નથી બા, કામિનીની તબિયત સારી છે અને એને કિડની પણ મળી ગઈ છે. આજ સાંજેનું ઓપરેશન પણ થઈ જશે. હે મારા વાલા, સૌ સારા વાના કરજે. કામિની, મને માફ કરી દે, મને ખબર નહીં હતી કે તને આટલી બધી તકલીફ છે. ભાભી, મને પણ ક્યાં ખબર હતી કે મને આવી તકલીફ છે, અને બાએ મને રૂપિયા આપ્યા, શું કામ આપ્યા પણ મને નહોતી ખબર. બા, હું પણ તમારી ઉપર એકવાર ગુસ્સે થઈ ગઈ હતી, પ્લીઝ એ બધું મન પર નહીં લેતા. બેટા, અજાણતા થયેલી ભૂલ એ ભૂલ ના કહેવાય, એટલે એવી વાત તારે મન પર ના લાવવાની. સારું બા, તમે બધા બેસો, હું ચા બનાવી લઉં.